મિર્ચી મોર્નિંગ એવી કઈ ભૂલ છે જે તમે વારંવાર કરો છો? તમારે કરવી નથી પણ થઈ જાય છે, એવી કઈ ભૂલ છે જે તમારા ન ઈચ્છવા છતાં તમારાથી રિપીટ થાય છે? જો ભૂલ તો દરેકથી થાય, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ બહુ ઓછા એવા લોકો હોય જે એમાંથી શીખે કે મારે આ મિસ્ટેક ફરી નથી કરવાની. કારણ કે બીજી વારની ભૂલ એ ભૂલ નથી હોતી, એ નિર્ણય હોય છે. વેન યુ રિપીટ અ મિસ્ટેક, ઇટ ઇઝ નોટ અ મિસ્ટેક એની મોર, ઇટ ઇઝ અ ડિસિઝન. સૌથી પહેલી ભૂલ આપણે કરતા હોઈએ, ધ કોમન મિસ્ટેક ઇઝ ટુ પ્લીઝ એવરી વન. આ બધાને ખુશ રાખવાના ચક્કરમાં આપણે દુઃખી થઈએ છીએ. અને આ એક કલ્ચરલ ડિફેક્ટ છે. મનમાં જે હોય તે સ્પષ્ટ અને ઓનેસ્ટલી કહી દેવું અને પછી એની ગાંઠ મનમાં ન રાખવી, કડવાશ મનમાં ન રાખવી, એવું આપણે ત્યાં ન જોવા મળતું. આપણા દેશમાં તો ફલાણાને ખોટું ના લાગી જાય એમાં ધ્યાન હોય. આપણે એ બોલીએ છે જે બીજાને સાંભળવું છે, એ નથી બોલતા જે આપણે કહેવું છે અને વિચારીને કહેવું છે. બીજી ભૂલ, આપણે પોતાની જાતને કોઈ બીજાના જેવા બનાવવાનો ટ્રાય કરીએ છીએ. અરે તમે જેવા છો, સરસ છો, સુંદર છો, વાય ટ્રાય ટુ બી સમવન એલ્સ? ત્રીજું, ઘણીવાર સામેવાળાને સતત બદલવાનો પ્રયત્ન કરતા હોઈએ. સાહેબ આપણે જેમ ઈચ્છીએ એમ દુનિયા તો ચાલે નહીં, સામેવાળો એની પર્સનાલિટી પ્રમાણે જ બિહેવ કરવાનો, આપણી બુદ્ધિ પ્રમાણે નહીં. ચોથું, ધ વિક્ટિમ કાર્ડ. રિલેશનશીપમાં આ પ્રોબ્લેમ સૌથી મોટો છે કે એક જણ સતત વિક્ટિમ જેવું બિહેવ કરે અને બીજું કોન્સ્ટન્ટલી એના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ટ્રાય કરે. એટલે એક સતત દુઃખી રહે અને બીજું સતત એને ખુશ કરવાનો ટ્રાય કરે અને સરવાળે થાક બંનેને લાગે. પાંચમી અને સૌથી કોમન મિસ્ટેક, અલ્ટિમેટ ગોલ ભૂલી જાય લોકો ને નાની વાતોમાં અટવાઈ જાય. યુ જસ્ટ લૂઝ ધ સાઈટ ઓફ ધી અલ્ટિમેટ ગોલ, ધ બિગર પિક્ચર ઓફ યોર લાઈફ. જનરલી અપ્રેઝલ પછી આ થતું હોય ઓફિસમાં કે ઘરમાં કોઈ ઝઘડા પછી થતું હોય કે તમે નારાજ હો તો અબોલા લઈ લો, તમારા કામ કરવાની શૈલી પર અસર પડે, ઢીલું ઢીલું બોલવા લાગો, સલ્કિંગ, ડિસ્ટર્બ રહો. ના, રિમેમ્બર વોટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ ઓફ યોર લાઈફ. વોટ ઇઝ ધેટ અલ્ટિમેટ ગોલ યુ સ્ટાર્ટેડ વિથ? જો આ પાંચ કોમન મિસ્ટેક્સ આપણે ફરી વાર ન કરીએ તો ખુશ રહીએ. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, 26th April. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.